गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आपणे गई काले आगला वीडियो में शीखी गया था एक्टिविटी वन, तो आज आपणे एक्टिविटी टू जोईशुं। तो एक्टिविटी टू में शू छे? एक्टिविटी टू में छे ए रीड द फॉलोइंग डायलॉग्स, एटले आपणे डायलॉग्स वाँचवाना छे अने समझवाना छे, बराबर। तो सेंटेन्स नंबर वन, रेनूबेन आई एम मेकिंग करी। हूँ कहे छे रेनूबेन, रेनूबेन कहे छे हूँ कढ़ी बनावी रही छूँ। आई एम मेकिंग करी एटले के हूँ कढ़ी बनावी रही छूँ। बट आई डोंट हैव कर्ड, आई डोंट हैव कर्ड, परंतु पण मारी पासे दही नथी। शू बनावी रह्या छे रेनूबेन? कढ़ी बनावी रह्या छे, पण एमनी पासे शू नथी? दही नथी। शू नथी? दही। कर्ड एटले दही, बराबर। आई डोंट हैव कर्ड एटले के मारी पासे दही नथी। विल यू प्लीज़ गीव मी सम कर्ड, तो शू कहे छे ते के तमे मने दही आपशो? प्लीज़ शू कहे छे के तमे मने प्लीज़ दही आपशो? विल यू प्लीज़ गीव मी सम कर्ड, शू तमे मने दही आपशो? बराबर छे। जो फरीथी आ फकरो जोईए। रेनूबेन आई एम मेकिंग करी बट आई डोंट हैव कर्ड, विल यू प्लीज़ गीव मी सम कर्ड, એટલે કે હું કઢી બનાવી રહી છું રેનુબેન, પણ મારી પાસે દહીં નથી, શું તમે મને થોડુંક દહીં આપી શકો છો? બરાબર, સમજ્યા બધા એને? બીજું છે, પછી બોલે છે રેનુબેન, રેનુબેન કે યસ શ્યોર શાંતાબેન, શું કહે છે? યસ શ્યોર શાંતાબેન, હર હિયર યુ આર, શું કહે છે? હિયર યુ આર, તો શું કહે છે કે હા ચોક્કસ શાંતાબેન, આલો તે આપી દે છે, શું આપી દે છે? કર્ડ એટલે દહીં. યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર એટલે કે હા ચોક્કસ શાંતાબેન, આ લો. શ્યોર એટલે ચોક્કસ, બરાબર છે. આ સમજ પડી બધાને? બે વાક્ય, રેનુબેન શું માંગવા આવે, શાંતાબેન શું માંગવા આવે છે રેનુબેનના ઘેર? કર્ડ એટલે દહીં માંગવા આવે છે. શું બનાવવા માટે? કઢી બનાવવા માટે. તો રેનુબેન શું કહે છે? યસ આઈ શ્યોર, હા ચોક્કસ, આલો, બરાબર એવું કહે છે. હવે સેન્ટેન્સ નંબર ટુ, તો સેન્ટેન્સ નંબર ટુમાં છે, રેનુબેન આઈ એમ મેકિંગ કઢી. શું કહે છે? આઈ એમ મેકિંગ કઢી. શાંતાબેન હવે કોની પાસે ગયા? રેનુબેન પાસે. તો શું કહે છે કે આઈ એમ મેકિંગ કઢી, હું શું બનાવી રહી છું? કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર, શું નથી એમની પાસે? ગ્રેમ ફ્લોર, શું? ગ્રેમ ફ્લાવર. તો વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લાવર, તો અહીંયા કહે છે કે આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લાવર, પણ મારી પાસે ચણાનો લોટ નથી. બેસન કે ચણાનો લોટ, ગ્રામ ફ્લોર મતલબ ચણાનો લોટ. તો આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લાવર, વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લાવર, તો શું કહે છે કે શું તમે મને થોડો ચણાનો લોટ આપી શકો છો? પ્લીઝ એવું કહે છે. શું કહે છે કે તમે મને ચણાનો લોટ આપશો? તો પછી વેનુબેન શું કહે છે? ઓફ ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ, તો તે શું કહે છે? ચોક્કસ શાંતાબેન, શા માટે નહીં? તો તે શું આપે છે એમને? ગ્રામ ફોર એટલે કે ચણાનો લોટો લોટ આપે છે. તો અહીંયા પહેલાંથી વાંચે છે ઇંગ્લિશમાં, પછી આખું ગુજરાતી સમજીએ આપણે. વેનુબેન આઈ મેકિંગ કરી, આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લાવર, વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લાવર, તો શું કહે છે કે વેણુબેન હું કઢી બનાવી રહી છું, પણ મારી પાસે ચણાનો લોટ નથી, તમે મને થોડો ચણાનો લોટ આપશો? પ્લીઝ એવું કહે છે, બરાબર. તે વિનંતી કરે છે પ્લીઝ એટલે, બરાબર. તો પછી શું કહે છે વેણુબેન? ચાલો આપણે જોઈએ. ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ, તો શું કહે છે? ચોક્કસ શાંતાબેન, શા માટે નહીં? તે આપે છે, બરાબર, કે લઈ જાઓ, શા માટે નહીં આપવું એમ. આપણે સેન્ટેન્સ નંબર વન, સેન્ટેન્સ નંબર ટુ જોયું, હવે સેન્ટેન્સ નંબર થ્રી. હેમુબેન આર યુ ધેર,
શું કહે છે હવે હેમુબેન આર યુ ધેર તો શું કહે છે હેમુબેન તમે ઘરે છો તો પછી શું જવાબ આવે છે પ્લીઝ કમ શાંતાબેન હેમુ ઇઝ નોટ એટ હોમ હાઉ કેન આઈ હેલ્પ યુ તો શું કહે છે કે પ્લીઝ કમ શાંતાબેન હેમુ ઇઝ નોટ એટ હોમ તો શાંતાબેન ક્યાં ગયા હેમુબેનના ઘેર પણ હેમુબેન શું છે ઘેરે નથી હેમુ ઘરે નથી અહીંયાથી જવાબ આવે છે બરાબર હાઉ કેન આઈ હેલ્પ યુ હું તમને શું મદદ કરી શકું છું તો શું કહે છે કે હું તમને શું મદદ કરી શકું છું પછી આગળ જોઈએ જોઈએ આ બે સેન્ટેન્સ છે આમાં કે હેમુબેન આર યુ ધેર તો કે તમે ઘરે છો હેમુબેન આર યુ ધેરનો મતલબ શું થાય કે તમે ઘરે છો તો અહીંયા જવાબ આવે છે અંદર પ્લીઝ કમ એટલે કે આવો શાંતાબેન હેમુ ઇઝ નોટ એટ હોમ હેમુ ઘરમાં નથી હાઉ કેન આઈ હેલ્પ યુ હું તમારી શું મદદ કરી શકું છું ત્યાંથી એવો જવાબ આવે છે બરાબર પછી આગળ જોઈએ રાકેશભાઈ આઈ એમ મેકિંગ કઢી ટુડે તો શું કહે છે કે રાકેશભાઈ હું આજે કઢી બનાવી રહી છું બટ આઈ ડોન્ટ હેવ કઢી લીવ્સ શું નથી એમની પાસે મીઠો લીમડો કઢી લીવ્સ મતલબ મીઠો લીમડો કઢી પાતરા કહીએ ને આપણે તે મીઠો લીમડો વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કઢી લીવ્સ તો શું કહે છે તમે મને થોડા મીઠો લીમડો આપી શકશો પ્લીઝ તો શું કહે છે કે તમે મને મીઠો લીમડો આપી શકો ફરી એકવાર રાકેશભાઈ આઈ એમ મેકિંગ કઢી ટુડે શું કહે છે રાકેશભાઈ આજે હું કઢી બનાવી રહી છું બટ આઈ ડોન્ટ હેવ કઢી લીવ્સ પણ મારી પાસે મીઠો લીમડો નથી વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કઢી લીવ્સ શું તમે મને થોડા મીઠા લીમડાના પાત્રા આપી શકો છો પછી છે નેક્સ્ટ શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ તો શું કહે છે તે કે શાંતાબેન મારી પાસે દહીં અને ચણાનો લોટ છે હેમુ ઇઝ મેકિંગ કઢી ટુડે હેમુએ આજે કઢી બનાવી રહી છે પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ શું કહે છે કે પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ મહેરબાની કરીને તમે તે જાતે બનાવતા નહીં વી વિલ સેન્ડ યુ સમ કઢી વેન ઇટ ઇઝ રેડી તો શું કહે છે તૈયાર થઈ જાય એટલે અમે થોડી કઢી તમને મોકલીશું તો અહીંયા શું કહે છે કે અમારી પાસે ગ્રામ ફ્લોર બી છે ને કઢ એટલે કે દહીં પણ છે તો અમે તમને શું મોકલીશું થોડી કઢી બનાવેલી તૈયાર તમે આજે કઢી બનાવો નહીં તે તેમને એવું કહે છે રાકેશભાઈ શું કહે છે કે તમે આજે કઢી નહીં બનાવો આજે હેમુ આજે કઢી બનાવી રહી છે તો અમે તમને થોડી કઢી મોકલી આપીશું અહીંયા એવું કહે છે બરાબર ચાલો ફરી એકવાર જોઈએ આ રાકેશભાઈ આઈ એમ મેકિંગ કઢી ટુડે બટ આઈ ડોન્ટ હેવ કઢી લીવ્સ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કઢી લીવ્સ તો અહીંયા કહે છે રાકેશભાઈ આજે હું કઢી બનાવી રહી છું પણ મારી પાસે મીઠો લીમડો નથી તમે મને થોડો મીઠો લીમડો આપશો પ્લીઝ એવું કહે છે બરાબર પછી રાકેશભાઈ શું કહે છે શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ તો શું કહે છે તે કે શાંતાબેન તમારી પાસે દહીં અને ચણાનો લોટો છે હેમુ ઇઝ મેકિંગ કઢી ટુડે હેમુ આજે કઢી બનાવી રહી છે પ્લીઝ યુ ડોન્ટ મેક ઇઝ યોર સેલ્ફ મહેરબાની કરીને તમે તે જાતે બનાવતા નહીં શું કહે છે કે તમે આજે કઢી જાતે બનાવતા નહીં ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ એટલે કે તમે આજે જાતે બનાવતા નહીં વી વિલ સેન્ડ યુ સમ કઢી વેન ઇટ ઇઝ રેડી જાત બનાવતા નહીં તૈયાર થઈ જાય એટલે અમે થોડી કઢી તમને મોકલીશું ફરી એક વખત હવે આખો ફકરો ગુજરાતીમાં સમજાવી દઈશ મેં પહેલાં ઇંગ્લિશ બોલી કે શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ હેમુ ઇઝ મેકિંગ કઢી ટુડે પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ વી વિલ સેન્ડ યુ સમ કઢી વેન ઇટ ઇઝ રેડી તો અહીંયા કહે છે કે શાંતાબેન તમારી પાસે દહીં અને ચણાનો લોટો છે
છે જ, હેમુ આજે કઢી બનાવી રહી છે. મહેરબાની કરીને તમે કઢી જાતે બનાવતા નહીં, તૈયાર થઈ જાય એટલે અમે થોડી કઢી તમને મોકલીએ. તો શું કહે છે કે તૈયાર થઈ જાય કઢી એટલે હું તમને મોકલું છું. તો અહીંયા આજે આપણો એક્ટિવિટી 2 એ પૂર્ણ થાય છે. બી સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.